મારું નામ કીર્તિબેન કોટેચા છે. હું ગૃહિણી સેફ ચેલેન્જ 2 માં ભાગ લઈ રહી છું અને હું આજે મિની પકોડા બનાવવાની છું. એના માટે જોઈતી સામગ્રી: બ્રેડની સ્લાઇસ જોશે, બટેટાનો માવો, વેસણ, મેંદો અને સેવ. સૌ પહેલા આપણે ફ્રાઈંગ પેન મૂકશું ગેસ ઉપર, ધીમા તાપે મૂકશું. એને એમાં આપણે થોડું તેલ લગાડીશું. ત્યારબાદ બ્રેડની એક સ્લાઇસ લેશું, એમાં બટેટાનો માવો કરશું. આમાં આપણે જે માવો ભર્યો છે એ 2 બટેટાનો માવો છે. એની અંદર આપણે પેલા બટેટા બાફી એને મેશ કર્યા છે. એમાં મીઠું, મરચું, ધાણાભાજી, લીંબુ નાખી અને રાખી દીધો છે. હવે એક બ્રેડની ઉપર બીજી બ્રેડ પ્રેસ કરવાની છે. પછી એક આપણે પાટલો લેશું, એની ઉપર રાખી અને એના 4 પીસ કરશું. હવે જે આપણે મેંદો અને વેસણ લીધું છે એ 2ને મિક્સ કરશું અને એની એક પાતળી એવી લઈ બનાવશું. હવે જે આ પીસ કર્યા છે આપણે એને પહેલા આમાં મિક્સ કરશું, પછી એને સેવ ઉપર રગદોળીશું. અને જે આપણે ફ્રાઈંગ પેન મૂક્યું છે એની પર રાખી દેશું. આવી જ રીતે બધા પીસ કરશું. આપણે પેસ્ટ બનાવી હોય એમાં આપણે થોડું મીઠું પણ એડ કરશું, કારણ કે મીઠું નાખવાથી સ્વાદ સરસ આવે છે. અને આપણે આને ફ્રાય, ડીપ ફ્રાય નથી કરતા, શેકીએ છીએ, કારણ કે એનાથી આ હેલ્ધી છે. ફ્રાય નથી કરતા એટલે હેલ્ધી છે. આને ડાયટ તરીકે પણ ખાઈ શકીએ છીએ. ઢાંકી દઈશું અને ગેસની ફ્લેમ સ્લો કરી નાખશું. આ તમે આ જુઓ છો કે આની અંદર આ શેકાય છે. 2 મિનિટ માટે આપણે આને રાખશું, પછી એને ઉથલાવી નાખશું. આને ઉથલાવું છું. ફરીથી આપણે આને જરાક ફ્લેમ ફાસ્ટ કરી તેલ નાખશું. હવે હું આને પાછું ઢાંકી દઉં છું અને ફ્લેમ સ્લો કરી નાખું છું. હવે આને આપણે ફરીથી ફેરવશું. હવે આનો કલર ચેન્જ થઈ ગયો છે. આને ગાર્નિશ કરવા માટે, ને પ્લેટિંગ કરવા માટે થઈને ગ્રીન ચટણી અને સોસ લીધો છે. આ મિની પકોડા હવે તૈયાર છે. આપણે એને ખાઈ શકીએ છીએ, ટેસ્ટ કરી શકીએ છીએ. ખાવામાં પણ ટેસ્ટી છે અને હેલ્થ માટે પણ સારા છે, કારણ કે આપણે એને તળ્યા નથી, શેકીને બનાવ્યા છે. અને ખાવામાં પણ એવા સરસ લાગે છે, છોકરાઓને નાસ્તામાં પણ તમે આપી શકો.